નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય ત્રણ વિભાગ બી દાખલા નંબર પંદર વિશે અભ્યાસ કરીએ વ્યક્તિઓના એક સમૂહમાં વ્યક્તિઓનો માસિક ખર્ચ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે વિદ્યાર્થી મિત્રો જે માહિતી પ્રામાણ્ય વિતરણને અનુસરે એ માહિતી વિદ્યાર્થી મિત્રો તમારા દાખલામાં એક્સ કહેવાય એટલે અહીંયા એક્સ તમને મળશે કોણ તો કે માસિક ખર્ચ રકમમાં જ્યાં માસિક ખર્ચ દેખાય એ તમારા માટે શું કહેવાય કેવાય વિદ્યાર્થી મિત્રો મધ્યક થાય મધ્યક એટલે મ્યુ મ્યુ કેટલો આવ્યો છે તો કે વિદ્યાર્થી મિત્ર દસ હજાર આપ્યો છે અને પ્રમાણિત વિચલન પ્રમાણિત વિચલન એટલે સીગમા કેટલો આવ્યો છે તો કે એક હજાર તો યાદર્ચીક રીતે પસંદ કરેલા વ્યક્તિનો માસિક ખર્ચ હજારથી વધુ હોવા માટે કોઈ એક વિદ્યાર્થી તે માટે ઝેડ પ્રાપ્તાંક બરાબર એક મેળવે છે જ્યારે ની કિંમત તમને આપી દીધી છે એક તો શું ઝેડ પ્રાપ્તાંકની આ ગણતરી સાચી છે કારણ આપો વિદ્યાર્થી મિત્રો ઝેડેની કિંમત તમને એક આપી દીધી છે ને એવું પૂછ્યું છે આ કિંમત સાચી છે જવાબ આપો તો વિદ્યાર્થી મિત્રો જેડની કિંમત મેળવે દાખલામાં ત્રણ વસ્તુ જોઈ વિદ્યાર્થી મિત્રો આ ઝેડનું સૂત્ર બાજુમાં લખું છું યાદ રાખજો એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગમાં આ સૂત્રમાં તમારે કિંમત મૂકવાની છે તો ત્રણ કિંમત જોઈએ એક્સ તો અહીંયા એક્સ ખબર નથી પણ તમને આપ્યો જો મેં કીધું જે માહિતી પ્રામાણ્ય વિતરણને અનુસરે એ માહિતી તમારા માટે એક્સ કહેવાય તો કોણ અનુસરે છે તો કે ખર્ચ એટલે એક્સ પછી અહીંયા બીજું એ છે સરેરાશ સરેરાશ એટલે મધ્ય સિગ્મા તો હવે એક્સ ખબર નથી તો અહીંયા તમને મળશે તમને જો અહીંયા કીધું છે પસંદ કરેલ વ્યક્તિનો માસિક ખર્ચ અગિયાર હજારથી વધુ હોય માસિક ખર્ચ એટલે એક્સ થી વધુ વિદ્યાર્થી મિત્રો થી વધુ હોય ને તો ગ્રેટર દેન ઇક્વલ ટુ આવે યાદ રાખજો કેટલાથી વધુ તો કે અગિયાર હજારથી તો તમારે ઝેડ પ્રાપ્ત અંગી કે છે એક આવે છે ખરેખર એક આવે છે કે નહીં ચેક કરવાનું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ઝેડનું સૂત્ર મૂકવાનું ઝેડનું સૂત્ર આવે એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગમા વિદ્યાર્થી મિત્રો એક્સની કિંમત તો કે અગિયાર હજારથી વધુ કીધી છે યાદ રાખજો મ્યુ ની કિંમત તો કે દસ હજાર છેદમાં સિગમાની કિંમત તો કે એક હજાર અહીંયા આપી જ છે તમને બોલો ઉપરની બાદ બાકી તો કે એક હજાર છેદમાં એક હજાર એટલે વિદ્યાર્થી મિત્રો એક તો એક જવાબ ન કહેવાય આ તો તમે અગિયાર હજાર થી વધુ આવે ને જયારે તમારો જવાબ એક થી મોટો આવશે એટલે ઝેડ બરાબર એ ગણા એમ થશે છે ભાઈ એ કીધું છે ઝેડ પ્રાપ્ત અંગે કઈ આવી ગયો નહીં તમારે છેલ્લે હવે સરખામણી કરવાની તેથી બોલો એક્સ બરાબર તમે અગિયાર હજાર થી વધુ મૂક્યા છે એટલે એક્સ ની બદલે ઝેડ ગ્રેટર દેન ઇક્વલ ટુ ના ગ્રેટર દેન ઇક્વલ ટુ બોલો અગિયાર હજાર મૂક્યા તો જવાબ કેટલો આવ્યો એ તો વિદ્યાર્થી મિત્રો માસિક ખર્ચ અગિયાર હજાર થી વધુ હોય ને અગિયાર હજારથી વધુ તો ઝાડની કિંમત એક કે તેથી કેવી આવે વધુ આવે અહીંયા એક કીધી છે તો જવાબ લખાય તેથી ઝાડ પ્રાપ્તાંકની આ ગણતરી સાચી નથી કારણ આપવાનું છે કારણ કે લખવાનું જેડ ગ્રેટર દેન ઇક્વલ ટુ એક છે જેડ બરાબર એક નથી જેડ બરાબર એક કે તેથી વધારે એટલે કે જેડ ની કિંમત એક કે તેથી કેવી આવે છે મોટી આવે છે એટલે આ ગણતરી સાચી નથી તો વિદ્યાર્થી મિત્રો થી વધુ કે થી ઓછા એવો શબ્દ ન હોત તો તમારો જવાબ એક જ આવે અને તમને કીધું છે ખર્ચ અગિયાર હજારથી વધુ હોય તો જ્યારે એક થી કેવો આવે મોટો આવે તો અહીંયા તમારો દાખલો પૂર્ણ થાય છે દાખલા નંબર સોળ વિશે અભ્યાસ કરીએ એક સમૂહના વ્યક્તિઓની ઉંમર મધ્યક પિસ્તાલીસ વર્ષ મધ્યક એટલે મ્યુ મ્યુ બરાબર વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ પ્રમાણિત વિચલન એટલે સિગ્મા દસ હોય તેવા પ્રામાણ્ય અનુસરે જે માહિતી પ્રામાણ્ય વિતરણને અનુસરે એ માહિતી એક્સ કહેવાય તો બોલો કઈ માહિતી પ્રામાણ્ય વિતરણને અનુસરે તો કે વ્યક્તિઓની ઉંમર છે એ તમારા માટે એક્સ કહેવાય આગળ યાદર્શિક રીતે પસંદ કરેલ વ્યક્તિની ઉંમર સાહીઠ વર્ષ ચાલો વ્યક્તિની ઉંમર વ્યક્તિની ઉંમર એટલે કોણ તો કે એક્સ એટલે વિદ્યાર્થી મિત્રો તમારા દાખલામાં એક્સ બરાબર કેટલા મૂકવાના છે સાહીઠ તો ઝેડ પ્રાપ્તાંકની ગણતરી ચાલો ઝેડનું સૂત્ર બધાને જ આવડે એક્સ માઇનસ મ્યુ છેદમાં સીગમાં તો વિદ્યાર્થી મિત્રો ઝેડમાં એક્સની કિંમત ખબર નહોતી મળી વ્યક્તિઓની ઉંમર તો કે સાહીઠ મ્યુ તો કે પિસ્તાલીસ છેદમાં દસ ચાલો વિદ્યાર્થી મિત્રો સાઈઠ માંથી પિસ્તાલીસ બાદ કરો તો કે પંદર પંદરના છેદમાં દસ એટલે જેડની કિંમત વિદ્યાર્થી મિત્ર કેટલી આવશે એક પોઈન્ટ પાંચ તો આ જેડની કિંમત મળી ગઈ અને છેલ્લો દાખલો દાખલા નંબર સત્તર એક શાળાના વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલ ગુણનું વિતરણ મધ્યક મ્યુ સીગમાં પ્રમાણિત વિચલન વાળું પ્રામાણ્ય વિતરણ છે તો વિદ્યાર્થી મિત્રો જે માહિતીમાં પ્રામાણ્ય વિતરણ હોય કે પ્રામાણ્ય વિતરણ અનુસરે અર્થશાસ્ત્ર વિષયમાં મેળવેલ ગુણ એટલે આ દાખલામાં ગુણ છે તમારા માટે એક્સ કહેવા છે યાદર્ચીક રીતે પસંદ કરેલ વિદ્યાર્થીના ગુણ સાઈઠ હોય ચાલો ગુણ ગુણ એટલે કોણ એક્સ એક્સ કેટલો હોય સાઈઠ તે માટેનો પ્રમાણિત પ્રાપ્ત પ્રમાણિત પ્રાપ્તાંગ એટલે કિંમત આપી છે એક જો ચલનું વિચરણ વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર સો ગુણ તો વિચરણ છે આપણે તો પ્રમાણિત વિચલન જોઈએ એટલે આનું વર્ગ દૂર કર્યું તો અમે વર્ગમૂળ એટલે આનું કેટલું આવશે દસ તો સરેરાશ ગુણ સરેરાશ એટલે વિદ્યાર્થી મિત્રો મ્યુ તમારે મેળવવાનો છે સૂત્ર તો એ જ આવે ઝેડ બરાબર એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા વિદ્યાર્થી મિત્રો ઝેડ ખબર છે એક એક્સ ખબર છે આ વિદ્યાર્થી મિત્રો કેટલો તો કે સાઈઠ મ્યુ તો કે ખબર નથી સિગમા તો કે ખબર છે કેટલો દસ તો વિદ્યાર્થી મિત્રો આ દસ ભાગાકારમાં સામે જાય તો સાઈઠ ગુણ્યા દસ એટલે દ સોરી દસ ગુણ્યા એક એટલે દસ વિદ્યાર્થી મિત્રો જાણતી જો બરાબરના બરાબર સાહીઠના સાહીઠ માઇનસ મ્યુ ના માઇનસ મ્યુ મ્યુ જોઈએ પણ મ્યુ માઇનસ છે સામે જાય તો મ્યુ પ્લસ થઈ જાય આ દસ સામે જાય તો માઇનસ થઈ જાય માટે મ્યુ બરાબર વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે પચાસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રોએ તમારું સેક્શન બી પૂર્ણ થાય છે વસ્તુ